ભાજપે સંગઠનમાં કેટલાક ફેરફાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ એવા જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આખરે શું કારણ રાજીનામું આપ્યું પાર્ટીમાંથી, કેમ નારાજગી વ્યક્ત કરી? વડોદરાના આપ સૌ મિત્રો અને સાથે મીડિયા સમક્ષ આજે મેં પોતે મારા સ્વભાવની વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું. આજે સવારે મારો મનનો માયલો, મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઇંગ ટુ ક્વિટ. ભારતીય જનતા પાર્ટી, માનનીય નરેન્દ્રભાઈ મોદીજી મારું રાજકીય રાજનૈતિક આદર્શ અને આ વિચારધારા સાથે હંમેશા હું સાથે રહેલી પાર્ટીની અદની કાર્યકર્તા છું. પરંતુ વડોદરા શહેરના નાગરિકો વારાણસી અને વડોદરા વચ્ચે કમ્પેર કરે છે. હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી. મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે. હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર. મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કહેવી છે કે છેલ્લા 15 દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું. આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમણે કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે, રાજ્ય સરકાર તૈયાર છે, પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે. આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા, સંસદ તરીકે 10 વર્ષ રહ્યા, એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા, પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે. એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ? વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં, એ મારે પૂછવું છે. વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે પ્રેસની અંદર પ્રેસના મિત્રોએ પૂછ્યું કે ભાઈ અમારા વડોદરાનું કેમ આવું, સુરત આટલો વિકાસ કરે, અમદાવાદ આટલો વિકાસ કરે ને અમારો વડોદરા પાછળ રહી જાય. આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે, મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો? વોટ ઇટ શોઝ? હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી, મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસનું કામ કરતા નથી. એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ તો વાય વી આર જસ્ટ બિહાઇન્ડ એવરીથિંગ? વી આર લેકિંગ સમથિંગ. વાય વી આર લેકિંગ? તમને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે કે તમે રાજીનામું આપ્યું છે? સવારથી મેં જણાવી દીધું છે કે હું આ રીતે કામ નહીં કરું, મારી જમીર માનતી નથી અને એટલે સસ્પેન્ડ તો કરવી જ પડે. મેં તમને બધાઓને આ ચોખ્ખી વાત કરવાની વાત કરી, સસ્પેન્ડ તો કરવી જ પડે. હું આ કીધું જે મેં તમને કીધું એ, અને જ્યારે પણ કોઈ પાર્ટીનું પદાધિકારી આવી વાત કરે તો પાર્ટીએ સસ્પેન્ડ કરવું પડે. મેં મારી નારાજગી રાઈટ જગ્યાએ, કારણ કે 5 મિનિટથી હું પાર્ટીની કાર્યકર્તા સસ્પેન્ડ થઈ છું પણ સવાર સુધી તો હું હતી જ, એ મેં રાઈટ જગ્યાએ કીધું છે. અને તમે તપાસ કરો, તમે લોકો તો જર્નાલિઝમ માં છો. સવાલ એ છે કે તમે પૂર્વ મેયર રહી છે, અમને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા, પ્રવક્તા છે મધ્ય જોડના, કેમ તમારી અણદેખી થઈ અથવા તો કેટલું દુઃખ છે કે સતત તમારું અણદેખી થઈ? સતત મારી અણદેખી થઈ એવું તમે કહો છો ને, તમે મીડિયાના માણસ છો, શોધી કાઢો. દુઃખ છે, દુઃખ છે એટલે તો તમારી સમક્ષ આવી છું. મારા વડોદરા વાસીઓ મને કહે છે કે બેન આપણું શહેર પાછળ કેમ. તમે દાવેદારી કરી તો હાઈકમાન્ડ સુધી ના ગઈ એનું દુઃખ છે? મારું પ્રોબ્લેમ એક જ છે કે આપણા વડોદરા શહેરનો વિકાસ વિકાસ વિકાસ, મોદીજીની વિકાસની રાજનીતિ અને વડોદરા શહેર કેમ પાછળ રહી જાય. હું એમ કહું છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે, કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે?
આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ, શોધો, તમે શોધો, તમે તો બધા જર્નાલિઝમ કરો છો, તમે જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો, મારે આજ કહેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે, મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ. નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી. મારે હવે એની અંદર મારા 24/7 કામ કરતા કાર્યકર્તાઓ કેડર બેઝ પાર્ટી સમજીને કામ કરવા આવે છે. 5 વર્ષ કામ કરવાની તક મળે ને, બહુ થઈ ગયું સાહેબ. પણ આ તે વરી કઈ અનિવાર્યતા છે કે તમે 15 વર્ષ સુધી, મારો કોઈ ગોડફાધર નથી, મારું કામ એ મારો ગોડફાધર, પણ મારા આદર્શ મોદીજી છે, એમની વિકાસની રાજનીતિ છે. અન્ય કાર્યકરો રાજીનામા આપશે તમારી જોડે? રાજીનામા આપશે અન્ય કાર્યકરો? આઈ એમ નોટ શ્યોર, આઈ ડોન્ટ નો. હું એકલી ચાલો રહેવાની છું. આજની તારીખમાં જે લોકો બિચારા પરેશાન છે, અંદર અંદર ડરે છે, મને ફોન કરીને કહે છે, અને ખૂબ સ્થિતિ ખરાબ છે, પણ મારી પાર્ટી છે, હું શા માટે બિચારા લોકોનું અન્યાય થવા દઉં? હું એકલી છું, હું જતી રહીશ, મારે તો બધા 1000 રસ્તા ખુલ્લા છે. પણ હા, મારા શહેરના લોકો કહેશે કે જ્યોતિબેન ચાલો આપણે બધા સાથે મળીને વડોદરાનો વિકાસ કરીએ, તો આઈ એમ રેડી. અત્યારે એ બધી જ કોઈ તૈયારી મારી નથી, વડોદરા શહેરના વિકાસ માટે થઈને જે કરવું પડશે હું કરીશ. તો જ્યોતિબેન પંડ્યાએ સીધી જ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવા મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. કહ્યું છે કે એવી તો શું અનિવાર્યતા રહી ગઈ કે તમે વારંવાર ટિકિટ આપો છો રંજનબેન ભટ્ટને. વડોદરા વિશે મુખ્યમંત્રી પોતે એવું કહી ચૂક્યા હોય કે અહીંયા વિકાસમાં વડોદરા પાછળ રહી ગયું છે. સીઆર પાટીલ એવું કહેતા હોય કે જ્યારે સુરત અને વડોદરા બંને વિકાસ માટે થઈને આગળ જ્યારે તેમણે હરીફાઈ શરૂ કરી હતી તેમાં સુરત ક્યાંય આગળ પહોંચી ગયું, પરંતુ વડોદરામાં હજુ પણ વિકાસ થયો નથી. તો આવા જે સાંસદ છે તેમને કેમ ટિકિટ આપવામાં આવી છે તેવો રોષ વ્યક્ત કર્યો છે જ્યોતિબેન પંડ્યાએ. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે શું જ્યોતિબેન, હું શું આ રંજનબેન ભટ્ટથી શું ઓછું બનેલી છું, શું મેં સારા કામ નથી કર્યા, હું મેયર પણ રહી ચૂકેલું છું, મને ખબર છે કે કઈ રીતે કામગીરી કરવાના છે, એવી કઈ અનિવાર્યતા છે કે તમે વારંવાર રંજનબેનને ટિકિટ આપો છો? આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કૃણાલ, હવે વડોદરા ભાજપમાં ખુલીને અસંતોષ સામે આવ્યો છે, મેયર રહી ચૂકેલા જ્યોતિબેન પંડ્યા હાલ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. શું આ ખરેખર ટિકિટને લઈ માથાકૂટ થઈ રહી છે કે ખરેખર લોકોના પ્રશ્નો, જનતાના વિકાસ માટે આ આખી માથાકૂટ છે? બિલકુલ, જે રીતે ભાજપમાં ગતરોજ રંજનબેનને ટિકિટ આપવામાં આવી ત્યારે જ્યોતિબેન પંડ્યા પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં કેસ પણ કેરાવ્યો હતો, પરંતુ આજે સવારે અચાનક જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે તેઓ સામે આવ્યા છે, તેમનું કહેવું છે કે રંજનબેનને કેમ ત્રીજી વખત ટિકિટ આપવામાં આવે તેવું તેમનું કહેવું છે. ભારતીય જનતા પાર્ટી કી મેં નિષ્ઠાબંધ, કર્તવ્યનિષ્ઠ ઓર સનિષ્ઠ કાર્યકર્તા રહી હું. પિછલે 28 સાલો સે મેં અપની પૂરી ઈમાનદારી સે અચ્છે સે કામ કરના ચાહતી હું. મેં ચાહતી હું કે ભારતીય જનતા પાર્ટી કી જો રાજનીતિ હૈ વો વિકાસ કી રાજનીતિ હૈ. મેં જાણતી હું કે હમારે આદર્શ દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી બહોત તડજોડ મહેનત કર રહે હૈ કે દેશ કા વિકાસ હો. પિછલે કુછ સમય સે કરીબ 20-25 દિન સે હમારે શહેર મેં કુછ એસી ઘટનાએ હુઈ હૈ. હમારે શહેર મેં મુખ્યમંત્રીજી આકર કે બોલતે હૈ કે ઇસ વડોદરા શહેર કા વિકાસ ક્યું રુકા હુઆ હૈ, ઇસ વડોદરા શહેર કે આસપાસ દેખીએ અમદાવાદ આગે બઢ રહા હૈ, સુરત આગે બઢ રહા હૈ, ઓર યે વડોદરા ક્યું રુકા હુઆ હૈ. હમારે કલ પ્રદેશ અધ્યક્ષજી શહેર મેં આયે થે, હમારે મીડિયા કે એક ભાઈને પૂછા કે વડોદરા શહેર કા વિકાસ સુરત કી તરહ સે ક્યું નહીં હો રહા હૈ. મેં ભી શહેર કી મેયર રહી હું ભાઈ, મેરા દિલ મેરા જમીર યે કહેતા હૈ કે અગર વડોદરા શહેર કા વિકાસ રુકા હુઆ હૈ તો કિસી એસી વજહ સે રુકા હુઆ હૈ કે યહાં કી વિલ જો હૈ હમારી રંજનબેન ભટ્ટ જિનકો હમ પિછલે 10 સાલો મેં શહેર અધ્યક્ષ ભી દેખા હૈ, જિને હમને સાંસદ ભી સ્વીકાર કિયા હૈ, હમ ઉનકો સર આંખો પે લેકર કે મેને ઉનકા કેનવાસિંગ કિયા હૈ, ઉનકે લિયે હમ ખપ ગયે હૈ 10 સાલો સે. લેકિન હમારે શહેર કી વિકાસ કી બાત કરને કે બદલે સ્વયં અપને વિકાસ કી બાત કર રહે હૈ, યે હમે મંજૂર નહીં હૈ ભાઈ સાહેબ. ઓર મેને સહી જગહ પર આજ સુબહ સે બાત કિયા હૈ, મેં પાર્ટી ક્વિટ કરના ચાહતી હું, લેકિન આપ સબ મિત્રો સે મેરે વડોદરા કે મેરે વડોદરા શહેર કે નાગરિક જનો સે મેં તાલબદ્ધ હોતી હું, મેં ઉનકે સાથ હોતે હુએ યે કહેના ચાહતી હું.
તો ભાજપમાં હાલ બાજગણ જોવા મળી રહી છે, અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ હોય કે પછી મહેસાણા હોય કે પછી વડોદરા, શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપ કે જે અત્યારે જે દિગ્ગજ નેતાઓ છે તે જ એવા નિવેદન આપી રહ્યા છે, જેનાથી અત્યારે ભાજપ પણ ક્યાંક શરમમાં મુકાઈ રહ્યા છે. મોહન કુંડારાની વાત કરે તો તેવું કહેતા આવ્યા છે કે જ્યારે મોટા ભાઈ જોડે રમકડો હોય તો પછી નાનું જ્યારે રમકડો માંગે એને આપી દેવામાં આવે છે. નીતિન પટેલ એવું કહે છે કે ગંદાતી ખીચડી સામેવાળાને ભાવે છે, તે ગંદાતી ખીચડી માવો લાગે છે, ગઢનો શીરો ભાવતો નથી. અને હવે રંજનબેન ભટ્ટ વિશે કહી રહ્યા છે આપણા જ્યોતિબેન પંડ્યા કે જે અત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, તે કહી રહ્યા છે કે શું એવી અનિવાર્યતા છે કે જેમણે વડોદરાનો વિકાસ નથી કર્યો તેમને વારંવાર ટિકિટ આપવામાં આવી રહી છે. આખરે કોંગ્રેસ નહીં પરંતુ હવે ભાજપમાં પણ આવી સ્થિતિ કેમ બની સર્જાઈ? વિકાસ ધીરે ધીરે આ વસ્તુ થવાની ભારતીય જનતા પાર્ટીના કદાચ નેતૃત્વને પણ આ વસ્તુની ખબર હોઈ શકે, કારણ કે એક પછી એક સૌરાષ્ટ્ર લઈને ઉત્તર ગુજરાત લો કે પછી વડોદરા લઈ લો, એ તમામ સ્થાનો છે કે પછી આદિવાસી પટ્ટામાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થાય ત્યારે સૌથી પહેલો એક આદિવાસી પત્ર એક યુવકે લખેલો વાયરલ થયો હતો, એ જિલ્લાના તાલુકાના કોઈ પ્રમુખનો હતો અને એમાં એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો એ બહુ જ કદાચ નીચું જોડાવનારા હતા. પરંતુ જવાહર ચાવડા છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમમાં હાજર નથી રહેતા. માણાવદરથી ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ કરે છે, પરંતુ તેના એક દિગ્ગજ નેતા જે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા પછી હવે ક્યાંય ગાયબ છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા, હજી બે ચાર દિવસ પહેલા જ નીતિનભાઈ પટેલના જે નિવેદન તમે કહ્યું એ જ નિવેદન, એની સાથે સાથે દાવેદારી વખતે જ્યારે ફોર્મ પાછું ખેંચ્યું ત્યારે કહ્યું હતું કે એવું તો શું થયું કે આ જે સૌથી સેફ ગણાતી બેઠક પર હજી સુધી નામનું કૂચડું નથી ગૂંચવાતું ઉકેલાતું અને એટલા જ માટે મારે મારું ફોર્મ પાછું ખેંચવું લેવું છે. અને પછી જ્યારે એમની ભડાસ મંચ પરથી નીકળી, કરશનભાઈ પણ સીધે સીધું જે ધારાસભ્ય છે કરશનભાઈ સોલંકી, એમને નીતિનભાઈના નામ સાથે જે વાત કરી એ પણ બહુ ચોંકાવનારી હતી. નીતિનભાઈ પોતાનો દારૂ કરવા માગે છે એ વાત એમને કદાચ એટલી હિંમત ના હોય, કારણ કે પોતે પણ એવું બોલે છે કે અમે એમના ચરણ સ્પર્શ કરીએ છીએ. પરંતુ બીજી બાજુ જે રંજનબેન ભટ્ટની સામે આ જ્યોતિબેનનું જે નિવેદન છે ખૂબ ચોંકાવનારું એટલા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારે ખુલીને વાત રાખવી, બળાપો કરવો, કારણ કે આખી આખી જ્યારે સરકાર બદલાઈ જાય છે, આખી આખો મંત્રીમંડળ બદલાઈ જાય છે, મોટા મોટા નેતાઓની ચૂપચાપ એમના બે બે મહામંત્રીઓ બદલાઈ જાય છે, પરંતુ કોઈ પાર્ટીના નેતાઓ સીધી રીતે એમની સામે કોઈ વાત નથી કરતા, પોતાનો સ્ટેન્ડ નથી રાખતા. પરંતુ જ્યારે આ પ્રકારની સ્થિતિ સામે આવીને ઊભી રહે છે તો ક્યાંક ને ક્યાંક આ બહુ જ ચિંતાજનક વિષય છે. જે કોંગ્રેસમાં અત્યાર સુધીમાં થતું આવ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે તો બિલકુલ આશ્ચર્યની વાત છે. વિકાસ, બિલકુલ આશ્ચર્યની વાત છે, કારણ કે ભાજપ છે તે અનુશાસનની વાત કરે છે, શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ હવે જે સ્પ્રિંગ દબાયેલી હતી તે હવે સ્પ્રિંગ ઉછળવા લાગી છે. અલગ અલગ જગ્યાએથી જે નિવેદન સામે આવ્યું છે, આજના કાર્યક્રમની વાત કરીએ, જૂનાગઢમાં માણાવદરમાં જે ભાજપનું જે કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં અરવિંદ લાડાણી આજે ભાજપમાં જોડાઈ ગયા. જોકે માણાવદરથી જે જવાહર ચાવડા છે તે આ કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા, ખુલીને તેમની નારાજગી સામે આવી છે. બે દિવસ પહેલા નીતિન પટેલ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. મોહન કુંડારિયા પણ સૂચક નિવેદન આપ્યું હતું અને જે છુપા પત્ર કેટલાક જાહેર થાય છે, રાજકોટથી જ એક પત્ર બહાર આવ્યો હતો કે અમારે શું ફક્ત અહીંયા સાફ સફાઈનું જ કામ કરવાનું, જે ભાજપના મૂળ કાર્યકરો છે તેમને ક્યારે મહત્વના હોદ્દા મળશે, ત્યારે ક્યારે તેમને કામ મળશે, તેમને અનામત આપવાની પણ માંગ થઈ હતી કે કેટલીક એવી સીટો અનામતની રાખવામાં આવે કે ભાજપના જે મૂળ કાર્યકર્તાઓ છે તેમને કામ મળી રહે. આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન, આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિરેન જણાવશો, હવે ભાજપમાં પણ હાલ બાજગણ જોવા મળી રહી છે, શું તેનું કારણ છે? જો સ્વાભાવિક રીતે રાજકારણની અંદર સત્તા મહત્ત્વની હોય છે અને ક્યારે પણ કોઈ વ્યક્તિને સત્તા નથી મળતી એટલે એ કોઈ પણ પક્ષ હોય આ પ્રકારની અસંતોષ અથવા તો વાતો સામે આવતી હોય છે. અન્ય પક્ષોમાં ઠીક છે, હવે ભાજપમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ધીમે ધીમે શરૂ થઈ છે. શરૂઆતથી જોઈએ તો વડોદરા અને રાજકોટથી કવિતા કાંડ બહાર આવ્યો, સુરતથી ચિઠ્ઠી કાંડ બહાર આવ્યો અને ધીમે ધીમે હવે લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, ઉમેદવારોના નામ જાહેર થયા છે, તેમ હવે ભાજપમાંથી જેને ટિકિટો નથી મળી એવા નેતાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે, નિવેદનો કરી રહ્યા છે. આજના જ સંદર્ભમાં જોઈએ તો જવાહર ચાવડા કે જેઓ મૂળ કોંગ્રેસી છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવીને માણાવદરથી તેઓ એક ટર્મ પૂરતા ચૂંટાયા હતા, રાજ્ય સરકારમાં મંત્રી રહ્યા હતા, પરંતુ ગત વિધાનસભામાં ચૂંટણી હાર્યા પછી તેઓ હવે પોતાના વિસ્તારની અંદર સક્રિય નથી. આજે પણ જ્યારે માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે, અરવિંદ લાડાણી એમના જ જૂના સાથી છે, એમના ભાજપ પ્રવેશ કાર્યક્રમમાં તેઓ જોવા નથી મળ્યા. લગભગ છેલ્લા એક વર્ષથી તમામ સરકારી અને તમામ સંગઠનના કાર્યક્રમોમાં હિરેન આપને અટકા માંગીશ. અમારી સાથે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્રજી, અત્યાર સુધી આપણે કોંગ્રેસમાં જોતા હતા કે જૂથવાદ છે, અહીંયા ચર્ચી ચાલી રહી છે, પરંતુ હવે ભાજપમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં જ્યોતિબેન પંડ્યાએ સીધો જ ખુલ્લો બળવો કર્યો છે રંજનબેન ભટ્ટની સામે, શું લાગી રહ્યું છે આપને આની પાછળ? નહીં, સ્પષ્ટ રીતે શરમિંદાશાહી અને દબાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં કાર્યકરોમાં
ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો છે અને એમને સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ગંભીરતાપૂર્વક કહું છું કે કાર્યકર ડરેલો છે, ફક્ત વિપક્ષ ડરેલો નથી, કાર્યકર ડરેલો છે. અને સૌથી મહત્વની બાબત કે વિકાસના નામે કશું થયું નથી અને ભ્રષ્ટાચાર થયો છે. મુખ્યમંત્રી એક વીક પહેલા વડોદરામાં આવ્યા હતા, જાહેર મંચ ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ બોલ્યા હતા કે વડોદરાનો વિકાસ અટકી ગયો છે, વડોદરાનો વિકાસ અટકી ગયો છે અને વડોદરા અમદાવાદ અને સુરત થી ખૂબ પાછળ ગયું છે, આવી જાહેરમાં કબૂલાત કરી હતી. આનાથી વિશેષ શું હોઈ શકે? એમણે વધુ વિશેષમાં ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટના ઉમેદવારને કહ્યું કે તેઓ અપક્ષથી આવ્યા છે અને ભ્રષ્ટાચારના અને મોલ હોય એવા આક્ષેપ કર્યા છે. એ સ્પષ્ટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જે કાર્યકરોને દબાવી દેવામાં આવે છે, ડરાવી દેવામાં આવે છે, ફક્ત વિપક્ષ નહીં પરંતુ એમણે રાજીનામું આપી અને સ્પષ્ટ રીતે વિકાસની ગતિ અટકી ગઈ છે, ભ્રષ્ટાચાર ફૂલે ફાલ્યો છે અને કાર્યકરોને ડરાવવામાં આવે છે સ્પષ્ટ છે. આ જૂથવાદ નહીં, આ ડરેલી પાર્ટીમાં ખૂબ ગંભીરતાથી જ્યોતિબેન પંડ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આક્ષેપ કર્યા છે. બિલકુલ આક્ષેપ કર્યા છે. અને શું કોંગ્રેસને પણ એમાં તો કોઈ સ્પેસ મળતી જોવા તમને મળી રહી છે? કારણ કે મુખ્યમંત્રી પોતે એવું કહેતા હોય કે અહીંયા વિકાસ થયો નથી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બે દિવસ એવું કહી ચૂક્યા છે કે સુરત કરતાં વડોદરા પાછળ રહી ગયું છે અને હવે અહીંયા ખુલીને બળવો પુકારાઈ રહ્યો છે. શું કોંગ્રેસ તે માટે હવે આ કેચ કરવા તૈયાર છે, આખો જે જૂથવાદ છે તેને? કોંગ્રેસ પાર્ટી હર હંમેશ ભારત દેશના વિકાસમાં ગરીબ મધ્યમ વર્ગ અને નાના વ્યક્તિના સાથે રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં મોદીજી અને અમિત શાહે એક નવી રાજનીતિ પ્રચારની શરૂ કરી, પ્રચાર માધ્યમોમાં અને જાહેરાતો દ્વારા લોકોને, સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરેલા છે એ સ્પષ્ટ જણાય છે. ઉપરથી ઇન્ડિયા સાઇનિંગ જેવી 2004 જેવી વાત હતી એવી પણ લોકોને ખ્યાલ આવી ગયો. હવે સ્પષ્ટ છે કોઈની પાસે જવાબ કે ભ્રષ્ટાચારનો જવાબ શું છે, મોંઘવારીનો જવાબ શું છે, બેરોજગારીનો જવાબ શું છે, મહિલાઓની, ખેડૂતોના દેવા માફી, ખેડૂતોના ઉત્થાનની વાત, ખાલી ચોપડે જાહેરાતો, ટીવીમાં સંપૂર્ણ જાહેરાતો, પેપરો આખા આખા ભરેલા હોય, મોદીજી ચાલતા દેખાય ને વિકાસ પાછળ જતો જાય, આ બધી વાતો હવે બળવો થશે અને વાસ્તવિકતા બહાર આવી રહી છે. કોંગ્રેસ પક્ષ તો મુખ્ય વિપક્ષ પક્ષ છે અને ચોક્કસથી 2024 અંદર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને મોટો પડકાર આપી રહી છે. નરેન્દ્રજી, અમે જ્યોતિબેનને સાંભળ્યા ત્યારે તફાવત અમને એ જોવા મળ્યું કે તેમણે નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા, મુખ્યમંત્રીના પણ વખાણ કર્યા અને પ્રદેશ અધ્યક્ષના પણ વખાણ કર્યા, પરંતુ તેમનો બળવો છે ફક્ત જ રંજનબેન ભટ્ટની સામે છે. કોંગ્રેસમાં જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે દિલ્હીથી લઈ ગુજરાત સુધી બધાના નામ લેવાતા હોય છે, આ તફાવત તો છે જ ને? કોઈ તફાવત નથી, એ તો ખાલી કહેવું પડે. ગાળો કોને બોલી? નરેન્દ્ર મોદીને જ બોલી, અમિત શાહને જ બોલી, આપણે પાટીલ સાહેબ બોલી, હરતા હરતાને ટિકિટ આપનાર એ જ છે, ડરાવનારા એ જ છે, પણ એ તો બિચારાને બોલવું પડે, નહીતર વિકાસ કોને નથી કર્યો? તો મોદીજી જ બધું હેન્ડલ કરે છે, અમિત શાહજી હેન્ડલ કરે છે. બિલકુલ, આભાર નરેન્દ્રજી અમારી સાથે જોડા બદલ, તો વાતચીત કરવા બદલ. અત્યારે સાથે સાથે જે નારાજગી જોવા મળી રહી છે ત્યારે જૂનાગઢમાં જે કાર્યક્રમ યોજાયો હતો ત્યાં સીઆર પાટીલે એવું સૂચક નિવેદન કર્યું કે જેને પણ મારી જોડે નારાજગી હોય, પક્ષ સાથે નારાજગી હોય, ક્યાંય પણ આંતરિક વિખવાદ હોય તો સીધા જ તમે મારી સાથે આવીને વાતચીત કરો. આખરે શું કહ્યું હતું સીઆર પાટીલે, આવો સાંભળીએ. કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાત 26 સીટ
તો ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યું છે. વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર થયાના 24 જ કલાકમાં ભાજપમાં અત્યારે વિખવાદ જોવા મળ્યો છે. ભાજપમાં ભડકો સર્જાયો છે. રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે એવી તો શું મજબૂરી રહી, એવી તો શું અનિવાર્યતા રહી કે રંજનબેન ભટ્ટને વારંવાર ટિકિટ આપવામાં આવે છે. અમારી સાથે ભાજપના શહેર પ્રમુખ, વડોદરા ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સતીશજી, એવી તો શું અનિવાર્યતા છે કે અહીંયા રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી રહી છે વારંવાર, તેવા સવાલ ઉઠાવ્યા જ્યોતિ પંડ્યા. શું અહીંયા વડોદરામાં તમને કોઈ ઉમેદવાર નથી મળી રહ્યા? પહેલા તો હું જિલ્લાનો પ્રમુખ છું, શહેરનો પ્રમુખ નથી. બીજી વાત, ભારતીય જનતા પાર્ટી હંમેશા 70 વર્ષની પાર્ટી છે. ટિકિટ જાહેરાત થયા પછી કોઈને કોઈના વિશે ખરાબ નિવેદન આપવું એ ખરેખર પાર્ટીમાં ચલાવી લેતા નથી, અને એના કારણે આ પાર્ટીના અમારા મોડી મંડળે ડિસિઝન લીધું. અચ્છા સતીશજી, આનાથી તો એવું ફલિત થાય છે કે ભાજપમાં કોઈ વિરોધ કરવાનું જ નહીં, કોઈ સામે અવાજ ઉઠાવવાનું જ નહીં, કારણ કે જ્યોતિબેન આજે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરવાના હતા, એ પહેલા જ લેટર આવી ગયો કે તમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. શું તે વાતચીત પણ ના કરી શકે? વાતચીત કરવી એ બધું અમારા મોડી મંડળનો વિષય છે. અને પહેલી વાત કે ચૂંટણીમાં જાહેરાત થઈ ગયા પછી ઉમેદવારની ત્યારે એની વિરુદ્ધમાં પાર્ટીના વિરુદ્ધમાં કોઈથી બોલાતું નથી, કારણ કે જ્યોતિબેન પંડ્યા પણ એ જ વાત કહેવા માંગતા હતા, પછી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કેમ ફરજ પડી? વધુ માહિતી અમારા મોરડી મંડળને પૂછતો તો તમને માહિતી મળશે. અત્યારે હું એક કાર્યક્રમમાં છું અને કાર્યક્રમ મારે ચાલુ છે, મારા મંત્રી શ્રી આવ્યા છે. આભાર સતીશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ વાતચીત કરી રહ્યા હતા કે આ તો મોડી મંડળ નિર્ણય લેતો છે, અમે અત્યારે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કેવી મજબૂતાઈથી આગળ વધે છે અને સાથે સાથે કોંગ્રેસને શું આમાં જો સ્પેસ મળી છે તેનો ફાયદો તે ઉઠાવી શકે છે કે કેમ.